ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરવાનો પ્રયાસ કરનાર પોલીસ જવાનને બાઇક ચાલકે 25 ફૂટ સુધી ઘસેડ્યો હતો. હેલ્મેટ પહેરવાના પસાર થતા બાઇક ચાલકને ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે ટ્રાફિક જંકશનો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે આજે સવારથી પોલીસનો એક કાફલો ફતેહગંજ વિસ્તારમાં આવેલી નરહરી હોસ્પિટલ સામેના સર્કલ પાસે તૈનાત હતો દરમિયાન એક બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતા ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઈ રાઠવાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર બાઇક ચાલક દંડથી બચવા માટે પોલીસ જવાનને ચકમો આપી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ જવાન મુકેશ રાઠવા તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા તેઓ બાઇક પાસે પચીસ ફૂટ સુધી ઘસડાયા હતા જેમાં તેઓને થાપામાં તેમજ પગમાં ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત પોલીસ જવાને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ એસીપી ટ્રાફિક અમિતા વાનાણીને થતા તેઓ તુરંત જ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા એસીપી ટ્રાફિક અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે ફતેહગંજ નરહરી સર્કલ પાસેથી બાઇક ચાલક હેલ્મેટ પહેરાવીને પસાર થતો હતો તેને ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઈ રાઠવાએ રોકવાનો પ્રયાસ કરતા બાઇક ચાલક ઉભો રહ્યો ન હતો અને બાઇક હંકારી મૂકી હતી જેનો પીછો કરીને મુકેશભાઈ પકડવા જતા તેઓ બાઇક સાથે ઘસડાયા હતા અને તેમાં તેઓને ઈજા પહોંચી હતી અને તે અર્થે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા નરહરી હોસ્પિટલ પાસે બનેલી ઘટનામાં પોલીસ જوانને ઈજા પહોંચનાર બાઇક ચાલકનું નામ રિકિન સોની હોવાનું બહાર આવ્યું છે સયાજીગંજ પોલીસ દ્વારા રિકિન સોનીને ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે સોમવારે કાલાઘોડા ખાતે હેલ્મેટ બાબતે જ તુષાર શાહ નામના વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા